નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા શાળા પરિવાર વતી હું શું સોલંકી નરેશ આપનું આજના વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે અત્યારે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 માપન, જેમાં પહોંચ્યા છીએ સ્વાધ્યાય 10.3 ના દાખલા નંબર 3 ઉપર. આપણે પહેલો અને બીજો દાખલો આગળના વિડીયો લેક્ચરમાં જોયો છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 3 કે 3 લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ નીચે આપેલ છે. કયા કયા છે કે ભાઈ 9 મીટર એ બી અને સી એમ 3 દાખલા છે. એ 9 મીટર અને 6 મીટર લંબાઈ અને પહોળાઈ, 9 મીટર અને 6 મીટર. બી દાખલો કેટલું માપ છે એનું, 17 મીટર અને 3 મીટર, 17 મીટર અને 3 મીટર. એના પછી દાખલા નંબર છે સી 4 મીટર અને 14 મીટર. કોનું ક્ષેત્રફળ સૌથી વધુ અને કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું. હવે આ ત્રણ માંથી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ છે અને કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે એ આપણે શોધવાનું છે. તો ત્રણેય માંથી વધુ ઓછું શોધવાનું છે, એના માટે શું કરવું પડશે, આપણે ત્રણેયના ક્ષેત્રફળ ગોતવા પડશે. તો ચલો અહીંયા ધ્યાન, ત્રણે ત્રણ દાખલાને આપણે ક્ષેત્રફળ શોધીએ. પહેલા તો લંબાઈ અને પહોળાઈ બંને વસ્તુ આપેલી છે, એનો મતલબ કે લંબચોરસ છે. લંબચોરસનું સૂત્ર, લંબચોરસનું નહીં પણ લંબચોરસ શોધવાનું ક્ષેત્રફળનું સૂત્ર, બરાબર. ક્ષેત્રફળ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર, લંબચોરસ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે આગળ અત્યાર સુધી ક્લાસમાં બેઠા બેઠા છેલ્લા 3 દિવસ આજ ભણ્યું છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા લંબાઈ, ચોરસનું ક્ષેત્રફળ, બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, લંબચોરસની પરિમિતિ, 4 ગુણ્યા લંબાઈ, ચોરસની પરિમિતિ, આ બધી વસ્તુ આપણે છેલ્લા તમે સ્કૂલમાં આવતા છેલ્લા 2 દિવસોમાં એમાં આપણે આ જ કર્યું છે. અને અત્યારે પણ એ જ વસ્તુ તમને જે લખવા આપેલી એ સૂત્ર તરીકે આવી ગયું છે. તો આના માટે લંબાઈ કેટલી છે, તો કે 9 મીટર, પહોળાઈ કેટલી છે 6 મીટર, 9 × 6, 9 ઘડીઓ બોલો, 9 × 9 = 18, 9 × 3 = 36, 9 × 5 = 45, 9 × 6 = 54, બરાબર કેટલો આવશે 54 મીટર ગુણ્યા મીટર એટલે ચોરસ મીટર. ચલો તો આને આપણે ક્ષેત્રફળ મળી ગયું, કેટલું છે 54 ચોરસ મીટર. હવે આગળ 17 અને 3, તો અહીંયા પણ ફરી પાછું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 17 મીટર ગુણ્યા 3 મીટર. 17 × 1 = 70, 17 × 2 = 34, 70 × 3 = 51, 51 ચોરસ મીટર. બે દાખલા થઈ ગયા. હવે દાખલા નંબર 3 સી 4 મીટર અને 14 મીટર, 4 મીટર અને 14 મીટર, તો એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર, લંબચોરસના ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હું આશા રાખું છું તમે મોટા ધોરણમાં છો એટલે આ વસ્તુ સમજી જશો. લંબચોરસ નું ક્ષેત્રફળ શોર્ટકટમાં લખું છું, બરાબર. આને બરાબર લંબાઈ કેટલી છે 4 ગુણ્યા પહોળાઈ કેટલી છે 14, પણ આપણે થોડીક ભૂલ કરી છે, 4 મીટર અને 14 મીટર એવું લખવાનું છે. 4 મીટર ગુણ્યા 14 મીટર. ચલો 4 નો ઘડિયો બોલો 14 સુધી, ઘણો લાંબો થઈ ગયો તો શોર્ટકટ ઉલટું કરી નાખો, 14 નો ઘડિયો બોલો 4 સુધી. 14 × 1 = 14, 14 × 2 = 28, 14 × 3 = 42, 14 × 4 = 56. કેટલા થશે 56, આને બરાબર 56 ચોરસ મીટર. હવે જે આપણો પ્રશ્ન હતો એ પ્રશ્ન તરફ આવો, કોનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. તો અહીંયા આકૃતિ એ, દાખલા નંબર એ, બી અને સી એમાંથી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ છે, તો એનું ક્ષેત્રફળ છે 54 ચોરસ મીટર, બીનું છે 51, સીનું
56, તો કોનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? તો લખી શકીએ દાખલા નંબર સી. અચ્છા, સી નું ક્ષેત્રફળ સૌથી વધુ છે. હવે એના પછી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો કોનું ક્ષેત્રફળ ઓછું લાગે તમને, એ, બી કે સી? બી, બરાબર. તો દાખલા નંબર બી નું ક્ષેત્રફળ સૌથી ઓછું છે. આપણે એ ભાઈ ત્યાં બસ ટેરા, બરાબર ને? હવે એના પછી આગળનો દાખલો, દાખલા નંબર 4. તમારી પાસે પાઠ્યપુસ્તક હશે, પાઠ્યપુસ્તકમાં દાખલા નંબર 4 ની રકમ અને હું અહીંયા પર લખું છું. આ ભૂસાઈ ગયા પછી કહું છું કે ત્રણે ત્રણ દાખલા તમારી નોટબુકમાં લખી લેજો, ન લખ્યા હોય તો થોડુંક રિવર્સ કરીને પછી લખી લેજો, પણ લખી લેજો, ભૂલતા નહીં. દાખલા નંબર 4, 50 મીટર લંબાઈ ધરાવતા, દાખલા નંબર 4 50 મીટર લંબાઈ ધરાવતા અક્ષર ઉપર ખાસ ધ્યાન રાખજો, હું બોલું અને લખું ત્યારે ધ્યાન રાખજો, બાકી છેલ્લે તમને અક્ષર સમજાશે નહીં. લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે. ધરાવતા લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે. બાગની પહોળાઈ શું? સિમ્પલ, બાગની પહોળાઈ શું? હવે તમને આ એક દાખલા ઉપરથી ત્રણ દાખલા શીખવાડું છું. એક તો ક્ષેત્રફળ શોધવું ત્યારે શું કરવાનું, લંબાઈ શોધવાની હોય ત્યારે શું કરવાનું, અને ખાલી પહોળાઈ શોધવાની હોય ત્યારે શું કરવાનું, બરાબર. એક દાખલા ઉપર આપણે ત્રણ વસ્તુ શીખશું. તો સૌ પ્રથમ 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે, મતલબ કે આપણને ક્ષેત્રફળ આપી દીધું છે, બરાબર. અને આપણે એની પહોળાઈ શોધવાની છે. તો આના માટે એક સૂત્ર કયું છે, કે લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા સૂત્ર મૂકી દેવાનું, ક્ષેત્રફળ આવે એટલે ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દેવાનું, બરાબર. હવે આપણે ગોતવાનું છે પહોળાઈ, બરાબર. હવે માની કે અત્યાર સુધી આપણે ક્ષેત્રફળ ગોતવાનું આવતું, ત્યારે લંબાઈનો ગુણ પહોળાઈનો ગુણાકાર કરતા, બરાબર. હવે પહોળાઈ ગોતવાની આવી તો શું કરવાનું, તો કે તો આ બે વસ્તુ આપી દેશે. ક્ષેત્રફળ ગોતવાનું હોય ત્યાં લંબાઈ પહોળાઈ આપેલી હોય, લંબાઈ શોધવાની હોય તો ક્ષેત્રફળ અને પહોળાઈ આપેલી હોય, પહોળાઈ શોધવાની હોય લંબાઈ અને ક્ષેત્રફળ આપેલું હોય અને હશે જ આપેલું તો જ ત્રીજી વસ્તુ મળે, સિવાય કે ચોરસ હોય તો. ચોરસ હોય તો એમાં ગમે એક માપ આપેલું હોય એના ઉપરથી બીજું એક માપ શોધવાનું, બરાબર, કેમ કે એની બધી બાજુ તો સરખી હોય. હવે આગળ વધીએ, આપણે શોધવાનું છે પહોળાઈ, બરાબર. તો પહોળાઈ એમને એમ રાખશું, બાકી બધા જે માપ આપ્યા છે એ મૂકી દેવાના. તો લંબચોરસ ભાગનું ક્ષેત્રફળની જગ્યાએનું માપ મૂકશું, કેટલું છે? 300 ચોરસ મીટર. 300 ચોરસ મીટર બરાબર લંબાઈ કેટલી છે? ચલો લંબાઈ કેટલી છે? 50 મીટર. તો 50 મીટર ગુણ્યા પહોળાઈના પહોળાઈ, બરાબર. હવે આપણે શોધવાનું શું છે? પહોળાઈ શોધવાની છે. તો પહોળાઈ શોધવાની છે તો પહોળાઈને એકલા રહેવા દો, એની સાથે જોડાયેલ વસ્તુ કઈ છે? તો કે 50 મીટર જે લંબાઈ છે એને ત્યાંથી હટાવો. હટાવો એટલે ક્યાં લઈ જાવ? તો બરાબરની પેલી બાજુ, બરાબર ને? તેને બરાબરની પેલી બાજુ લઈ જાય તો 50 મીટર છે પહોળાઈ, અને 50 મીટર વચ્ચે સંબંધ કયો છે? અહીંયા ગુણાકારનો, ગુણાકારનો સંબંધ છે, બરાબરની આ બાજુ હશે એટલે ગુણાકાર ના થઈ જશે ભાગાકાર. ભાગાકારનો ગુણાકાર થાય, ગુણાકારનો ભાગાકાર, સરવાળાનો બાદબાકી, બાદબાકીનો ગુણાકાર, વર્ગનું વર્ગમૂળ, વર્ગમૂળનું વર્ગ થઈ જાય. આ વસ્તુ ખાસ યાદ રાખશો, કોઈ નથી ઉલટું કરી નાખવાનું. અહીં 50 ગુણાકારમાં છે, અહીંયા આવશે ભાગાકારમાં. ભાગાકારમાં મતલબ કે છેદમાં. માટે 300 ચોરસ મીટર છેદમાં 50 મીટર બરાબર પહોળાઈ. હવે પહોળાઈ એકલી થઈ ગઈ, હા પહોળાઈ એકલી થઈ ગઈ, મતલબ કે આમાંથી જે જવાબ આવશે એ જ હશે પહોળાઈ. માટે હવે આમાંથી કઈ ભાગ પડે છે? ઉડાડો, 5 0 0 ઉડી ગયા, 5 6 30
અથવા તો 6 × 5 બરાબર 30 થાય, 6 × 5 = 30, 5 × 5 = 20. બરાબર, તો અહીંયા લખતો નથી, ઉડાડતો નથી, પણ લખો શું ડાયરેક્ટ, માટે પહોળાઈ બરાબર 6 મીટર, માટે આ ભાગની પહોળાઈ, માટે આ લંબચોરસ ભાગની પહોળાઈ 6 મીટર છે. આશા રાખું છું કે તમને આ બંને દાખલામાં મજા આવી હશે. તમારે આ બંને દાખલા તમારી નોટબુકમાં લખવાના છે. અહીં આપણે આજનો આ વિડીયો લેક્ચર પૂરો કરીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.